ગોપી દર્શન દેવા પધારો મારા ગોકુલ વાડી વાળા પીરજી નાયક શ્રીરે લાવો રે મારા કંડો ગીગલા ના બહુ ને આણા તેડવા ચાવશે તો ખરા, પરંતુ રાજન માર્ગે થી હાલ કેમ? કારણ કે મારવાડ ધરતી ના પોકરણ ગઢ ના અજમલ ભાઈ એક પાપી પેટે વાંચ્યા, વાંચ્યા ના સુકન લઈ જો વહુ ના આણા તેડવા ચાહી ને મારા નાથ હા દુનિયા ની, તો મારો દીકરો પણ વાંચ્યો રે સ્વામી, માટે શામા મળે તો તમારા જવન ના મુખ ઓડા ફેરજો ધણી, હા પૂછે તો ખોટું બોલજો, અરે જાઓ શું લાભ છે આંધણ મૂકી બહુ ને વેલા હે તેરી પરત લાભ થી કેવી બનાવીશ ફાડા નહીં બનાવતી એ મોટા ભાઈ, તમને કાલ લાભ થી બનાવી કેવી લાગી? મને બિલકુલ હારી ન લાગી, ન લાગી ને તમે બનાવી તી હારી લાગે, કેમ ભયા કે ભાભી વેલા તને નો ખબર હોય તું જા હવે આ મોટા ભાઈ ની ઘર માં ગઈ કો બાયુ કઈ કહી ગયું, હું કહી ગઈ કોને ખબર કઈ મગજ માર્યું નહીં હારી હાલ આપડે જાય આપડે એમ ન તો કઈ કહી ગયું કરતો ઘેરે ધોકા લે ઓલા વહુ ને આણા તેડો દેવો ને, હા એવું કઈ કહી ગયું કા, હા તો હાલી જાય અરે અમારા મહારાજન શા માટે અવળું ભરીને પાસે કોણ કરું તો હેડે પેલા રાયડું કોક નાખે આ કોણ આ જગમગ્યા વાળો કોણ ભાઈ તું તમે કોણ ભાઈ વરદાન જે છો અજમલ રાજા ના તમારું નામ હું ભાઈ લખો સિતુરા અરે બીરા વરદાન આજ તમને અને મહારાજ ને જોયા અમે અવરું ફરી નથી ઉભા આજે તો અમે મારા ગગલા ની ભવના આણા તેડવા જઈ માટે કોઈ સીધી વસ્તુ કરે બોલે આ સહી એટલા માટે અવરું ફરી બને ભાઈ વિચાર કરીએ છે અરે રેકા ભાઈઓ વસ્તુ તો તમારી પાસે છે શા માટે જોતું બોલી રહ્યો એ લાવી લા કર્યું કે રબલા વીરા મોર ધાન લાવી લા કર્યું કે રબો અરે વીરા વરદાન બોલો રાયકા ભાઈ જાઓ જે આપણા મહારાજ ને પૂછી જો જો રાયકા ભાઈ સત્ય કહેતા આપને માથે તો નહીં લાગે ને અરે મહારાજા રાયકા ભાઈ સત્ય વાત કહેતા જૂઠું તો નહીં લાગે ને પ્રધાનજી જી મહારાજ રાયકા ભાઈ ને કહો કે સત્ય કહે છે તો રાષ્ટ્રપતિ નામ આપવામાં આવશે
અને જે જૂઠ બોલે તો એને કાળિયા ઠાકર ના સોગંદ છે. અરે વાયકા ભાઈઓ, સત્ય બોલશે તો રાજ તરફ થી ના મળશે ને કાળિયા ઠાકર ના સોગંદ છે તમને. આ તો સોગંદ દે. અરે જીનકા, આપણે હવાર સુધી તો ભરવાડ ના દીકરા બરાબર, ભલે પટેલ ના દીકરા દે, પણ અત્યારે આપણે ભરવાડ ના દીકરા નો લેવાય સોગંદ. કાળિયા ઠાકર ના સોગર ન ખવાય, કારણ કે કાળિયો ઠાકર તો આપણો ઈશ્વરદેવ કહેવાય, માટે કાળિયા ઠાકર ના સોગંદ ન ખવાય. અને આજ મહારાજ સોગંદ દેશે, સોગંદ દે આજ મહારાજે મજબૂર બનાવ્યા છે, માટે જે વાત છે એ વાત સત્ય મહારાજ ને કરવી છે. અરે મહારાજ, આપ જેવા ધુરંધર રાજી રાજ કરતા હોય, એમ જેવી પ્રજા હોય, એમાં સોગન ન દેવાના હોય મહારાજ. મહારાજ કદાચ જો આજે નાના મોટે કોઈ મોટી વાત થઈ જાય તો સોરો જાણી માફ કરજો મહારાજ. પણ આજ અમે નહીં, પણ આરસ પરસના લોકો કેવી વાતો કરે મહારાજ, કેવી વાતો કરે રે ભાઈ. મહારાજ જ મળતો પાપી પેટના વાંજિયાસ. હરબરી ભાઈ, અમે અમારા ગગલાની હો નાણા તેડવા જાય છે, કદાચ તમારા સુકન લે મારા ગગલાની હો નાણા તેડવા જાય ને મહારાજ. હરબરી ભાઈ, તો અમારો ગગલો દીકરો પણ સદા ને માટે વાંજ્યો રહે. હરીબરી ભાઈ, હા મહારાજ. લાસા લક્ષ્મણ સગણા ત્રણ દીકરીઓ હોશ તે કઈ રીતે વાંજ્યો કેવા. હા મહારાજ. હરબરી ભાઈ, એવા ત્રાયકા પણ જાણે છે મહારાજ, પણ સાંભળો મહારાજ. હરબરી ભાઈ, અરે મહારાજ, કે આપ કહો છો કે લાસા લક્ષ્મી સગુણા આજ જોગ માયા ને ઝાંખી પાડે ભી ત્રણ ત્રણ દીકરી તમારા રાજની અંદર રમી રહી મહારાજ. હરબરી ભાઈ, વાત કેવી તો સત્ય છે મહારાજ, પણ મહારાજ દીકરી દો કે પંખી નો મારો કે ભાઈ. હરબરી ભાઈ, પવન આવે ને ઉડી જાય, અને તીકરી તો એ કે પારકી થાપણી કે ભાઈ મહારાજ. હારે કે ભાઈ, આજ જો પરણાવીએ ને તો કાની પોતપોતાને શાસ્ત્રે ચાલી જાય. હારે ભાઈ ભાઈ, પણ મહારાજ સંતાન ની અંદર બાડો બબડો કે લુલો લંગડો એક મને રાજકુમાર હોય ને મહારાજ. હારે ભાઈ ભાઈ, બાપ ના ગયા પછી આ રાજ ની ગાદી સવારે મહારાજ દરેક દિવસ રાજ ને મનવન ના તાળા દેવાય. હરે ભાઈ ભાઈ, તમારી વાત પણ કેવી સત્ય છે. હા મહારાજ, જો આજે તમને અવળા સુકો નીખ્યા હોય તો કાલે સવળા સુકો ને લઈને તમારા ગગલાના હો નાણા તેડવા જજો. હા મહારાજ. અરે પ્રધાનજી, એ મહારાજ, તમારી ભાઈઓને રાજમાંથી ઇનામ આપીને વિદાય આપો. અરે રાયકા ભાઈઓ, રાજમાં આવીને ઇનામ લઈ જાય. અટાણે કેમ નહીં, મારે અટાણે કીધું. અટાણે આપો ને પ્રધાનજી. હલો વિરા, હલો સારા સુકાન જો હારા બારી ભાઈ, સારા સુકાન જો રાજ માંથી તમારા માતૃ સુને બોલાવો. આજે પરતન બોલાવે રાજ માતા જોરે, રાજમાં બોલાવાનું કારણ. અરે માતા, મારા મહારાજા બોલાવે.
यहाँ जी ततीर आवी नीरायानी
નાત તમે શું વાત કરી રહ્યા છો? કોણ કહે છે કે અજમલ રાજા પેટના વાંઝિયા કહેવાય મારા નાત? જોગ માયા ને શરમાવે એવી ત્રણ ત્રણ દીકરીઓ આપણે આંગણે રમતી હોય અને આપણે કેવી રીતે વાંઝિયા કહેવાય મારા નાત? લાસા લક્ષ્મી ને સગુણા હરિસતી દીકરાને હાજે પરણાવો તો કાલે પોત પોતાના સાસરે ચાલી જાય, માટે લીલો લંગડો કે ભાડો ભબડો હેક પડે કૂર હોત તો આ રાજગાદી સંભાળત, નકર હેક દિવસ આ સમયે રાજગાદી ને માણમણના તારા દેવમાં આવશે, માટે મને વનમાં જવાની રજા આપો. હા સતી, તમારી વાત કેવી પણ સત્ય છે. હા સતી, કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને આપણા પણ ન રહે મારા ના. હા સતી, અરે મારા ના, જો તમારે શિવના ચરણે જવું હોય તો મારી કોઈ ના નથી. હા સતી, પણ અત્યારે આપણી દીકરી સગુણા. હા સતી, અરે મારા ના, લાસા લક્ષ્મી ને સગુણા. અરે લક્ષ્મી તો એક ધન કહેવાય. હા સતી, અને લાસા તો એની સાહેબી કહેવાય મારા ના. હા સતી, જો એક વાર ધન ચાલી જાય ને તો એની સાથે સાથે એની સાહેબી પણ ચાલી જાય છે મારા ના. હા સતી, અને રહી વાત આપણી દીકરી સગુણાની, આપણી દીકરી સગુણા અત્યારે 16 વર્ષ ના ઉંમર લાયક થઈ ગયા છે મહારાજ. હા સતી, તેના ઘડિયા અગર નહીં એની અરકી તું સાસરે વાળાવી પછી તમે વન જજો મારા ના. ભલે સતી. હે પ્રધાનજી. હે મહારાજ. રાજમાંથી ગુરુદેવ ને બોલાવો. આજે પરધન બોલાવે ગુરુદેવ આવજો રે. દરબારની અંદર બોલાવવાનું કોઈ કારણ? અરે ગુરુદેવ, મહારાજા બોલાવે છે. મહારાજ જ મળી ગયો થાવો. અરે મહારાજ, અત્યારે આ પંડિતને રાજ દરબારની અંદર બોલાવવાનું કોઈ કારણ? અરે ગુરુદેવને પ્રણામ. અરે ગુરુદેવ, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ કે મારી દીકરી સગુણા હેમનું સકપનું સિફળ લઈને તમારી જવાનું છે. હા મહારાજ. હા ગુરુદેવ, ક્યાં જવું ને ક્યાં ન જવું એની મને વાત કરો મહારાજ. અરે ગુરુદેવ, દેશ જાજો પદ થી થાય જો પિંગલગઢ નહીં જાતા. હા મહારાજ. હા ગુરુદેવ, પિંગલગઢ ન જવાનું કોઈ કારણ તો હોય ને મહારાજ? હા ગુરુદેવ, કારણ કે પિંગલગઢ રાજા પરિહાર તેમની સાથે મારે 20 વર્ષ વેર ચાલ્યા આવે છે. હા મહારાજ, માટે પિંગલગઢ નહીં જાતા. હા પણ મહારાજ. હા ગુરુદેવ, ગુરુદેવનું સંતાન કઈક વાત તમારે માન્ય રાખવી પડશે મહારાજ. હો ગુરુદેવ, જે રાજ્યની અંદર. હા ગુરુદેવ, કે જે દેશની અંદર દીકરી સગુણાનું શ્રીફળજી લાવીને આવું ને એ તમારે માન્ય રાખવું પડશે મહારાજ. ભલે ગુરુદેવ. તો મહારાજ. હો ગુરુદેવ, શ્રીફળ ને દક્ષિણા આપી આપું દેવ ને વિદાય કરો મહારાજ. ભલે ગુરુદેવ. ઈયે વાદે સુરે